મિત્રો, કેમ છો? ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે. તો ચાલો આપણે આપણા 13મા પાઠનો અભ્યાસ કરી રહ્યા હતા, જેનું નામ હતું પંખીઓએ પાણી પાયું, જેમના લેખક કરશનદાસ લુહાર, જેમાં આપણે અગાઉના વિડીયોમાં શું જોયું હતું. ચાલો બધા યાદ કરો, જોઈએ આપણે શું જોઈ ગયા. આપણે જે વાર્તા કરતા હતા એમાં આપણે ક્યાં સુધી જોયું હતું? તો કે કોની વાત કરતા હતા? તો કે એક નાનકડા મસ્ત મજ એક નાનકડા બોળા છોડની, બોળો છોડ એટલે કે સાવ સુકાઈ ગયેલો, જેના પર કાંઈ પાંદડા કે કાંઈ લીલાશ પણ છે નહીં. છોડને પણ શું ઈચ્છા હતી કે પોતાને મોટા થવું છે, આકાશને અડી જાય એટલા ઊંચા બનવું છે, ને ઘેઘૂર ઝાડ એટલે કે ઘટાદાર વૃક્ષ બનવું હતું એવી છોડની ઈચ્છા હતી. પરંતુ શું થાય છે કે છોડને પાણી મળતું નથી. છોડને પાણી મળતું નથી એટલે સાવ કેવો થઈ જાય છે? બોળો, એટલે કે સાવ સુકાઈ ગયો, પાંદડા વગરનો થઈ જાય છે. અને એક વખત એના ઉપર એક બે ચાર એવા નાનકડા પાંદડા આવે છે, એટલે કે એવી નાની નાની કૂંપળો ફૂટે છે. તો એમાં કેવું થાય છે કે એક બકરી ત્યાંથી નીકળે છે, તો એ ફૂટેલા પાંદડા હતા કૂણા એ પણ એ બકરી ખાઈ જાય છે, અને બોળ જે છોડ હોય છે સાવ બોળો થઈ જાય છે. પછી શું થાય છે કે તું કે એક દિવસ એક પક્ષી ઉડતું આવે છે, એટલે એ ઉડતું આવે છે અને જ્યાં છોડ હતો ને એના ઉપર બેસે છે. એના ઉપર બેસે છે એટલે કે જ્યાં છોડ હતો એ તેમનો વજન ખમી શકતું નથી અને નમી જાય છે. એટલે છોડ પક્ષીને કહે છે કે તું મારા ઉપરથી ઉડી જા, હું તારો વજન ખમી શકતું નથી, કે કાં તો હું ભાંગી જઈશ એમ, તું મારા ઉપરથી ઉડી જા. એટલે પછી પક્ષી હોય છે નીચે આવીને ઉડી જાય છે અને નીચે છોડ પાસે સામે આવીને બેસી જાય છે અને છોડને પૂછે છે કે તું સાવ આવો દુબળો પાતળો કેમ છે, અને તું કે લીલાશ કેમ નથી, તારામાં વૃક્ષ તો લીલાનેવા હોય ને, કેમ કે તારામાં લીલાશ નથી, તારામાં પાંદડા નથી, કે તું છે આવો કેમ છે સાવ. એટલે છોડને તો બિચારાને કોઈ આવું આજ દિવસ સુધી પૂછ્યું જ નહોતું. એટલે પછી છોડ કહે છે કે હું તો સાવ નાનો છું અને ઘણા દિવસથી વધી શકતો નથી અને મને કેટલાય દિવસથી તરસ લાગે છે પણ મને પાણી મળ્યું નથી, એ કે મને ખૂબ જ તરસ લાગી છે, એટલે એ કે હું સાવ આવો દુબળો પાતળો છું. એટલે શું થાય છે પછી છોડને દયા આવે છે, એ કે બિચારા આજે છોડ ઉપર પક્ષીને દયા આવે છે. પક્ષીને એમ થાય છે કે બિચારું કેવું તરસ લાગી છે અને કોઈ આટલા દિવસથી એને પાણી પણ આપ્યું નથી. એટલે પછી શું કરે છે, પોતે શું કરે છે, નહીં ઉડે છે અને ઉડીને એક તળાવ પાસે જઈને પોતાની નાનકડી કે ચાંચમાં પાણી ભરી આવે છે અને ઉડી ઉડીને પાણી એ ક્યાં ઠલવે છે, ચાંચનું પાણી તો કે જે નાનો એવો છોડ હતો ને એના મૂળ પાસે એના થડ પાસે એ ચાંચ ઠલવે છે. હવે પક્ષીની ચાંચમાં તો કેટલું પાણી સમાય, ટીપા જેટલું તો માંડ સમાતું હોય, એટલે છોડને એનાથી કાંઈ અસર થતી નથી. પછી શું કરે છે, પછી સમજી ગયું કે આ એક ટીપાથી એને કાંઈ અસર થશે નહીં, આ તો ઘણા દિવસથી તરસતું છે એટલે આને ઝાઝા પાણીની જરૂર છે એવી એને સમજ આવી જાય છે. પછી શું કરે છે, ચાલો આપણે અહીંયા પહોંચ્યા હતા. શું કરે છે પક્ષી, તો કે ત્યાંથી ઉડી જાય છે અને ક્યાં જાય છે, ઉડતું એક ઘેઘૂર ઝાડ પર પહોંચ્યું. એટલે પક્ષી ત્યાંથી ઉડે છે અને ઉડતું એક ઘેઘૂર એટલે કે ઘટાદાર મોટા વૃક્ષ પાસે આવી પહોંચે છે. ત્યાં પંખીઓનું એક મોટું ટોળું બેઠું હતું. પંખીઓના ટોળાને તેણે તરસ્યા છોડની વાત કરી, સૌ પંખી સમત થયા. પછી શું કહે છે કે ઓલા ઘેઘૂર ઝાડ પાસે જાય છે અને અહીંયા મોટું બધું ટોળું વૃક્ષ ઉપર બેઠું હતું પંખીઓનું. એટલે પછી આ જે એક પક્ષી હતું એ બોલા બધા અન્ય પક્ષીઓને વાત કરે છે, કોની, તો કે આ તરસ્યા છોડની, કે એને ઘણા દિવસથી તરસ લાગી છે અને સાવ બોળો થઈ ગયો છે એવી બધી વાત કરે છે.
એટલે જે ઓલા પક્ષી હતા એ બધા સંમત, એટલે કે એની વાત માની જાય છે કે હા આપણે તું કેસ એ સાચું છે અને આ એ પોતાની એ પક્ષીઓની વાત માની જાય છે. પછી શું કરે છે, બધા પાંખો ફફડાવતા ઉડ્યા, તળાવના કિનારે ઉતર્યા, સૌએ પાણીથી ચાંચો ભરી. શું કહે છે, પછી બધા એકસાથે પાંખો ફફડાવતા ઉડે છે અને એક તળાવના કિનારે ઉતરે છે અને બધા પક્ષી પોતાની ચાંચમાં પાણી ભરી લે છે. અને પછી શું કરે છે, પછી પેલું પક્ષી આગળ અને પાછળ ટોળું. શું થાય છે તો કે પછી તો ઓલું જે પક્ષીએ છોડ જોયો હતો એ પક્ષી આગળ ઉડે છે અને આખું જે પક્ષીઓનું નવું ટોળું હતું એ ઓલા ઉડતા પક્ષીની પાછળ, અને બધા ઉડતા ઉડતા આગળ આગળ વધતા જાય છે અને ઉડ્યા જાય છે. જ્યાં પહેલો છોડ, સામેનું પેજ જોઈજો, શું કહે છે, જ્યાં પહેલો છોડ ઊભો હતો ત્યાં સૌ ઉતર્યા. શું કહે છે, પછી કે જ્યાં બોળો સાવ હતો ને છોડ, ત્યાં એક સાથે બધા ઉતરે છે. બધા પક્ષીઓ પાણી ભરેલી ચાંચો છોડના મૂળમાં ખાલી કરી દીધી. આવા 10-15 ફેરા કર્યા અને છોડના મૂળને બરાબર પાણી મળ્યું. શું કરે છે, ઓલાથી તળાવેથી એક ઊંકી ચાંચ પાણીની ભરી આવ્યા હતા એ બધા એકસાથે ઉતરીને આ જે છોડ હતા ને એના મૂળ પાસે આવીને ઠલવી દે છે, એટલે કે અહીંયા પોતાની ચાંચ ખાલી કરી દે છે. આવી રીતે શું કરે છે, 10-15 ફેરા, એટલે કે 10-15 વખત આવી રીતે પાણી ચાંચમાં ભરી આવે અને મૂળમાં નાખે, વળી પાછા પાણી ચાંચમાં ભરી આવે અને મૂળમાં નાખે. આવી રીતે 10-15 વખત કર્યું અને છોડના મૂળને બરાબર પાણી મળે એમ થાય કે મૂળ એકદમ ધરાઈ ગયું છે, એટલામાં બધે ભીનું થઈ જાય એટલી બધી વારે એને બધાએ પાણી પાયું. એની લાંબા વખતની તરસ છીપાઈ, છોડને ઓડકાર આવ્યો. શું થાય છે તો કે છોડને લાંબા સમયથી તરસ લાગી હતી, એટલે આવી રીતે છોડના મૂળ સુધી પાણી જાય છે એટલે એની તરસ છીપાઈ ગઈ, એટલે એની તરસ મટી જાય છે. આપણે કેમ જમી લઈ તો ધરાઈ જાય, પાણી પી લે, આપણે પાણી પી લે પછી આપણે એમ થાય હાશ પાણી પીધું, એમ એ તરસ છીપાઈ જાય છે અને એક સરસ મજાનો ઓડકાર આવે છે છોડને. આપણે કેમ જમી લઈ, ભૂખ લાગી હોય જમી લઈ તો કેમ ઓડકાર ખાય ને, એવી રીતે છોડને પણ ઓડકાર આવે છે. પછી તો દરરોજ પંખીઓનું ટોળું આવે ને તળાવમાંથી પાણી લાવીને છોડને પીવડાવે. શું કહે છે, પછી તો ઓલું ટોળું હોય છે ને એ રોજ આવે અને રોજ એ નાના છોડ પાસે આવીને એને પાણી પાય, રોજ ચાંચ ભરી આવે અને મૂળ પાસે આવીને ઠલવી દે. દિવસો અને મહિનાઓ સુધી પંખીઓએ આ કામ કર્યું. એ કે એક દિવસ પાઈ લઈએ પાણી તો એમ તો ન ચાલે ને, એ કે દિવસો અને મહિના, કેટલા બધા દિવસો અને મહિનાઓ સુધી આવું કરે છે, રોજ પાણી ચાંચમાં ભરી આવે અને મૂળ પાસે આવીને ઠલાવી દે. આવું કેટલા દિવસો સુધી, કેટલાય મહિનાઓ સુધી આ કાર્ય એને ચાલુ જ રાખ્યું. ચાંચમાં પાણી લાવીને છોડને પાયું, છોડ લીલો છમ, છોડ વધવા લાગ્યો. શું કહે છે, રોજ એને પાણી મળવા માંડે એટલે તો છોડ અમે મોટું થતું જાય એટલે એકદમ લીલો થવા માંડે છે અને હળવે હળવે પોતે વધવા માંડે છે. ચલો આપણા ઘરે આપણે કાંઈ વૃક્ષ વાવીએ તો શું થાય, આપણે એક દિવસ પાણી નાખી આપી દઈએ તો પછી થોડું એકલું એકલું મોટું થઈ જાય, ન જ થાય ને, એને રેગ્યુલર પાણી આપવું પડે નિયમિત, ભલે થોડું ઝાઝુ આપણે જેટલું પાણી આપતા હોય એને વધતું જાય, એમ પાણીની ઓલી જે જરૂરિયાત છે એ વધતી જાય. એટલે પછી શું થાય છે, રોજ પાણી મળે છે એટલે છોડ તો એકદમ લીલો થતો જાય છે અને હળવે હળવે વધવા લાગ્યો. ચોમાસું બેઠું, પછી શું થાય છે, એ ઉનાળામાં પાણી પાતા પછી ચોમાસું આવે છે. કાળા ડિબાંગ વાદળો વાદળોથી આકાશ છવાઈ ગયું, ધોધમાર વરસાદ પડ્યો, આખું ચોમાસું મન મૂકીને વરસ્યું. છોડને તો બસ આટલું જ જોઈતું હતું. શું કહે છે, પછી ચોમાસું આવે છે અને કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાઈ જાય છે, એટલે ચોમાસામાં વાદળ હોય ને કાળા, એટલે એમ કે આખું આકાશ કાળા કાળા વાદળવાળું થઈ જાય છે અને ધોધમાર વરસાદ એટલે કે ઘણો બધો વરસાદ પડે છે
અને ચોમાસું આખું એટલે કે 3-4 મહિના સુધી ઘણો બધો વરસાદ પડે છે. એટલે વરસાદ પડે એટલે તો એને રોજ પાણી મળતું રહે ને, પછી તો પાવાની જરૂર રહે નહીં. વરસાદ આવે એમાંથી જે છોડ હતો એ પાણી પી લે. એટલે શું કહે છે, છોડને તો રોજ આટલું જ જોઈતું હતું કે રોજ એને પાણી મળતું રહે, એ જ જોતું હતું. એટલે કે વરસાદ આવતો જાય અને છોડને તો બસ આટલું જ જોઈતું. આમ ઘણા ચોમાસા છોડ ઉપર વરસ્યા. આવું કેટલી વખત ચોમાસું આવ્યું અને છોડ ઉપર પાણી ઠલવતું રહ્યું. પછી જેમ વૃક્ષ મોટું થતું જાય ને, એમ એને નિયમિત પાણીની જરૂર પડે નહીં. જ્યાં સુધી તે નાનું હોય ત્યાં સુધી એને નિયમિત પાણી આપવું પડે. પછી એકદમ ઘટાદાર અને મોટું વૃક્ષ થઈ જાય ને, પછી એને તમારે રોજ પાણી પાવવું પડે નહીં. એ જે ચોમાસામાં આવે ને ત્યારે એના મૂળિયા જ પાણી શોષી લે, અથવા તો જમીનમાંથી પણ એ પોતે પાણી શોષીને રહી શકે એમ. તો પછી શું થાય છે કે આવું ઘણા વખત ચોમાસા આવ્યા અને છોડ પર વરસાદ પડ્યો, વર્ષો ગયા એટલે કે ઘણા બધા વર્ષો વીતી ગયા. આજે એ મોટું એ છોડ મોટું ઘટાદાર ઝાડ થઈ ગયું છે. કે શું કહે છે કે આજે કેટલાય વર્ષો પછી આપણે જોઈએ તો એ જે છોડ હતો એ મોટું ઘટાદાર ઝાડ બની ગયું. પક્ષીઓનું ટોળું દરરોજ ઝાડ પર આવીને બેસે, ગીતો ગાય છે, ઝાડ ખુશ થઈ જાય છે, ડાળીઓને ડોલાવતું પાંદડા રણ જણાવે છે. શું કહે છે, પછી કે જે પક્ષીઓનું ટોળાએ આને પાણી પાયું હતું સાંજથી, એ પક્ષીઓનું ટોળું આવે અને ઝાડ ઉપર બેસી જાય અને ઘણા ગીતો ગાય, અને ઝાડ પણ પક્ષીઓ આવે અને ગીતો ગાય એટલે એકદમ ખુશ થઈ જતું, ડાળીઓ ડોલાવે અને પાંદડા રણ જણાવે એટલે કે પાંદડા ખોખડાવે. એમ વૃક્ષ હોય જેમ કે પીપળો હોય તો પીપળાના પાંદડા ખોખડે ને, એવી રીતે પાંદડા રણ જણાવે. એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી ને ઝાડની ડાળી પર બેસી ગઈ. કે એક દિવસ શું થાય છે તો કે આકાશમાંથી એક કાળી વાદળી આવે છે અને ઝાડની ડાળી પર બેસી જાય છે. ઝરમર ઝરમર વરસી ઝાડ નાહી રહ્યું. શું કહે છે કે પછી વાદળી ઝરમર ઝરમર એટલે એકદમ ધીમી ધારે વરસાદ છે, ઝાઝા છાંટા અને મોટા મોટા છાંટા આવે, એ ધોધમાર વરસાદ, અને ઝીણા ઝીણા છાંટા આવે અને ધીમી ગતિએ આવે એને ઝરમર ઝરમર વરસાદ કહેવાય. તો કે શું કરે છે, વાદળી ઝરમર ઝરમર વરસે અને ઝાડને નવડાવે. ઝાડ ઉપર ધીમી 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 ધીમો વરસાદ થયા રાખે તો ઝાડવું આખું ભીનું થઈ જાય ને. તો એમ કહે છે કે ઝાડે તો નાહી લીધું. વાદળી કહે, કેમ ઝાડ દાદા, ભરુનાળે મેં તમને નવડાવ્યા ને. એટલે કહે છે વાદળી ઝાડ દાદાને, કહે છે કેમ ઝાડ દાદા, કે ભરુનાળે મેં તમને નવડાવ્યા ને, ત્યારે સમય કેવો હશે, ઉનાળાનો. જનરલી કેવું બને કે ચોમાસામાં હોય ને વાદળ, પણ કેવું થાય છે ઉનાળામાં વાદળી આવીને ઝાડ ઉપર બેસી જાય છે. એટલે કહે છે કેમ ઝાડ દાદા, ભરુનાળે મેં તમને નવડાવ્યા ને, આવું કોણ કહે છે. તો કે વાદળી. ત્યારે ઝાડને યાદ આવ્યું પોતે સાવ નાનો છોડ હતો અને પક્ષીઓએ પાણી પાઈને એને ઉછેર્યો હતો. એટલે પછી એને યાદ આવે છે ઝાડવું હવે મોટું થઈ ગયું, પહેલાં નાનું હતું ત્યારે તો સાવ બોળો છોડ હતો. એટલે એને યાદ આવે છે કે મને પણ પક્ષીઓએ પાણી પાઈને ઉછેર્યો છે, પહેલાં તો હું સાવ નાનો એવો બોળો છોડ હતો પણ પક્ષીઓએ મને પાણી પાઈને ઉછેર્યો છે, એવું પોતાને યાદ આવે છે. ઝાડ વાદળીને માંડીને વાત કરે છે. પછી જે ઝાડવું હતું એ વાદળીને માંડીને એટલે કે પહેલેથી બધી વાત કરે છે કે પહેલાં હું સાવ નાનો હતો અને પક્ષીઓએ મને રોજ ચાંચમાં લઈને પાણી પાતા અને એવી રીતે હું હળવે હળવે મોટો થઈ ગયો. આવી બધી માંડીને વાત કરે છે. ઝાડ જે હોય છે એ વાદળીને આવી બધી વાત કહે છે. વાદળી કહે, ખરેખર પક્ષીઓની જાત જ દયાળુ છે. પછી બધી વાત સાંભળે છે. એટલે શું કહે છે કે વાદળી કહે છે, ખરેખર જે પક્ષી હોય એની જાત જ દયાળુ એટલે કે બીજાને મદદરૂપ થાય એવી હોય છે. પક્ષીઓ ઘણા મદદરૂપ એટલે કે દયાળુ, જે એકબીજાને મદદ કરે તેવા હોય છે. ચલો આ હતો આપણો પાઠ. એમાં જો નીચે શબ્દ સમજૂતી આપી છે. શું કહે છે, બોળો એટલે કે ઉઘાડો, પાન વિનાનો છોડ કેવો હતો, સાવ બોળો એટલે કે પાંદ વિનાનો. પછી શું છે, ઘેઘૂર, ઘેઘૂર એટલે કે
ગાઢ એટલે કે આપણે કહીએ ને ઘટાદાર, ગાઢ એકદમ. પછી ઓડકાર, તો કે આપણે જમ્યા પછી ખાય ને ડકાર, ઓહિયો, ઓહિયા કહેવાય. પણ આપણે જનરલી જમીન આપણે આપ કે ઓડકાર આવી ગયો એટલા ધરાઈ ગયા બોલતા હોય ને એ. પછી છે ધોધમાર, એટલે કે ધોધની જેમ પડતો પ્રવાહ, એટલે કે મોટા પ્રમાણમાં પાણી પડતું હોય એમ. ઘટા એટલે કે ઝુંડ સમૂહ. પછી છે ઘટાદાર, એ અહીં આપણે અહીંયા કેના અર્થમાં લેવાનું છે કે તો કે પાંદડાની, પાંદડાની ભારે ઘટાવાળું, એટલે કે એકદમ મોટું વૃક્ષ હોય ને ઘટાદાર હોય. જેમ કે પીપળા અને વડ તમને ગામમાં પાદરમાં જોતા હોય તો એકદમ મોટું વિશાળ હોય ને એ ઘટાદાર વૃક્ષ છે એમ કહેવાય. સમજાઈ ગયું? ચલો અહીંયા જો તમને પ્રશ્નો આપ્યા છે સ્વાધ્યાયમાં, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં વાક્યમાં જવાબ લખો. શું કહે છે? આજે તમને ચાર પ્રશ્નો આપ્યા છે અને ટૂંકમાં એક વાક્યમાં જવાબ, એટલે સાવ ટૂંકમાં નહીં. જેમ કે ઢોર કોની પાસેથી પસાર થતા હતા? કોની પાસેથી? તો કે છોડ પાસેથી, નાના છોડ પાસેથી પસાર થતા હતા ને. તો શું લખાય? કે છોડ ઢોર નાના છોડ પાસેથી પસાર થતા હતા, એવું રીતે લખવાનું. ખાલી છોડ પાસેથી એમ નહીં, સમજી ગયો? આખા વાક્યમાં જવાબ લખવાના છે. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? આ એકથી ચાર પ્રશ્નો જે છે એ તમારે હોમવર્કના લખવાના છે. સમજાઈ ગયું? આ જે એકથી ચાર પ્રશ્નો છે એ હોમવર્કમાં લખવાના છે. અને બીજું હોમવર્ક ખાસ ધ્યાન આપજો, હોમવર્ક આપું છું એકથી ચાર પ્રશ્નો, એટલે કે આ જે ચાર પ્રશ્નો 71 પેજ નંબર પર છે એ ચાર પ્રશ્નો તમારે હોમવર્કમાં લખવાના છે. અને બીજું હોમવર્ક તો કે તમારે કોઈ એક ઝાડ એટલે કે કોઈ એક વૃક્ષ વિશે તમારે લખવાના છે. તમને જેટલા વાક્ય આવડે, 5-10 જેટલા વાક્ય આવડે, કોઈ એક વૃક્ષ વિશે લખવાના છે. જેમ કે માની લો કે તમે લીમડા વિશે લખતા હોય તો લીમડા વિશે તમારે તમને આવડે એટલા 5-10 એટલા વાક્ય તમારે લખવાના છે. 5-7-6 તમને જેટલા યોગ્ય લાગે. વડ વિશે લખતા હોય તો વડ વિશે લખવાનું. સમજાઈ ગયું? કોઈ આંબા વિશે લખતા હોય તો આંબા વિશે, આંબા ઉપર કેરી આવે છે, લીમડો હોય તો લીમડાના ફળને લીંબોળી કહે છે, તે ઔષધિ તરીકે વપરાય છે, એવા તમારે લખવાના છે. તમને જેટલા વાક્ય આવડે એટલા કોઈ એક વૃક્ષ વિશે લખવાનું છે. સમજાઈ ગયું? ચલો આ હતું આજનું હોમવર્ક, એકથી ચાર પ્રશ્ન અને કોઈ એક વૃક્ષ વિશે તમારે 5-7 વાક્યો લખવાના છે. ચલો આપણે આગળનો અભ્યાસ આવતા વિડીયોમાં કરીશું. ચલો ત્યાં સુધી આવજો.